केंद्र सरकार द्वारा वतन जवा माटेनी परवानगी आपतानी साथे कच्छ बहार काम धंधा माटे गयेला कच्छवासीओए कच्छमां आवानुं शरू करी दीधुं छे। त्यारे चंचल न्यूजनी टीमे आ माटે लोकमत जाणવાનો प्रयास कर्यो हतो। हालमां छेल्ला केटलाक समयथी चालती कोरोनानी महामारी विशे केवुं होय तो आपणे सौ सलामत रहीए, सुरक्षित रहीए। लॉकडाउनना जे कंई नीति नियमो छे એ ચોક્કસપણે સૌ પ્રજાજનો કચ્છના લોકોએ ખૂબ સંયમપૂર્વક વહીવટીતંત્ર સાથે રહી અને સારી રીતે પાલન કરી કચ્છને કોરોનાથી બચાવવા માટે સૌએ બહુ સહિયારો પ્રયત્ન કરેલ છે। છેલ્લા કેટલાક સમયથી બહારથી આવતા અને કેન્દ્ર સરકારે જે કંઈ ગાઈડલાઇન્સ આપી એના આધારે રાજ્ય સરકારે પણ જે એના માટે એક નીતિ નિયમ બનાવ્યા, સ્વાભાવિક છે કે કચ્છથી બહાર આવનાર સૌ કોઈ આપણા ભાંડવો જ છે, આપણા વતન પ્રેમીઓ જ છે। એટલે નિસંગપણે જે કંઈ કોઈ અટવાયેલા હોય, વિદ્યાર્થીઓ, યાત્રિકો હોય કે કચ્છમાં આપણા વેપાર અર્થે ગયેલા લોકો હોય, એ પણ અહીંયા કચ્છમાં આવે એ ખૂબ કોઈ પ્રકારનો કોઈને પણ શંકા કે સંદેહ ન હોવો જોઈએ। પરંતુ જે કંઈ વ્યક્તિઓ બહારથી આવે એ ચોક્કસપણે નીતિ નિયમોનું પાલન કરે, આવ્યા પછી તંત્રને પણ પૂરો સહકાર આપે અને જે પ્રકારે છેલ્લા બે મહિનાના આ મહામારીના પ્રકરણમાં આપણે જોઈએ તો સમગ્ર કચ્છે ખૂબ સંયમપૂર્વક, સમગ્ર પ્રજાએ પણ અને વહીવટીતંત્રએ સાથ સહકારથી આપણે આ રોગચાળાને ફેલાવો અટકાવવા ખૂબ જ અલ્પ સંખ્યામાં આપણે દર્દીઓ અહીંયા જ્યારે હોસ્પિટલમાં આવ્યા છે ત્યારે આપણે જાણીએ તો શરૂઆતના બે વિદેશથી સંક્રમિત અને બાકીના જે કંઈ પાછળના દર્દીઓ થયા એ પણ ક્યાંક ને ક્યાંક બહારથી આવી અને એમને ફેલાવતા તત્વોને રોગચાળાને કારણે આ દર્દીઓનો વધારો થયો છે। ત્યારે આપણે જે પ્રકારે સુશિક્ષિત લોકો હોય, ભદ્ર સમાજના લોકો હોય, એમણે પણ આ લોકડાઉનની બાબતમાં ખૂબ જ નીતિ નિયમોનું પાલન કરવું જોઈએ। આપણા માનનીય વડાપ્રધાને પણ જ્યારે શરૂઆતથી કીધું છે ત્યારે કે જે કંઈ લોકડાઉનમાં આ મહામારીને દૂર કરવા માટે થઈને જ્યાં છીએ ત્યાં જ સલામત રહીએ અને સુરક્ષિત રહીએ, આપણે પણ સુરક્ષિત રહીએ અને બીજાને પણ સુરક્ષિત રાખીએ, એ વડાપ્રધાનના કથન સાથે ગુજરાતના સંવેદનશીલ મુખ્યમંત્રી આજે જ્યારે સમગ્ર ગુજરાતમાં એક યોદ્ધા તરીકે રાત દિવસ જે મહેનત કરી રહ્યા છે અને સમગ્ર ટીમ ગુજરાતની જે કરી રહી છે ત્યારે અને આપણે લોકોએ પણ કચ્છના તમામ લોકોએ જે કે કચ્છીજનોએ આજે પોતાને આ સંયમપૂર્વક વર્તવામાં ખૂબ સહિયારો અને સહયોગ આપ્યો છે, ત્યારે આપણે જેમ કોઈ પણ કચ્છની આફત હોય ત્યારે એ આફતને પછી એ ભૂકંપ હતો કે હોનારત હતી કે પૂર હતું કે આપણી અછતની કે કોઈ પણ પ્રકારની હોનારત સમયે કચ્છના તમામ લોકોએ, ખમીરવંતી કચ્છની પ્રજાએ સૌને સાથ સહકાર આપી અને બધાના સહયોગથી આપણે આફતમાંથી પણ પાર થઈ ચૂક્યા છીએ, ત્યારે આ કોરોના મહામારીમાં પણ ખૂબ જ નમ્રપણે હું અપીલ કરું છું અને કહું છું કે લોકોએ પણ જાગૃત થઈ અને બધાએ સાથે સહયોગપૂર્વક અને સંયમપૂર્વક વર્તી આ મહામારીને આપણે કોઈ પણ પ્રકારના ડર વગર કે ભય વગર આપણે શિસ્તબદ્ધ રીતે અને તમામ લોકોના સહયોગથી અને વહીવટીતંત્ર સાથે પૂરક બની અને ચોક્કસ દરેક પ્રકારના નીતિ નિયમો જે કંઈ બનાવેલા છે સરકારની ગાઈડલાઇનને અનુસરીએ અને આ મહામારીને આપણે ચોક્કસપણે આપણે માત કરી શકું એમાં શંકાને કોઈ સ્થાન નથી।